લોકડાઉન વચ્ચે થરાદમાં આજે 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે। આ સગીરાને 4 માસનો ગર્ભ રહેતા આ સમગ્ર મામલો સાથે આવ્યો છે। સગીરાને પેટમાં દુખાવો થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં તેની સારવાર માટે સોનોગ્રાફી કરવામાં આવતા તેના પેટમાં ગર્ભ હોવાનું સામે આવ્યું હતું। થરાદની આ સગીરાને અલ્પેશ ઠાકોર નામના શખ્સે બળજબરીપૂર્વક ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું અને આ ઘટનાને પગલે સગીરાની માતાએ દુષ્કર્મ આચરનાર અલ્પેશ ઠાકોર વિરુદ્ધ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। તારીખ 24 મેના રોજ અત્રેના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદીએ પોતાની દીકરી સાથે પોલીસ સ્ટેશન આવી અને પોતાની જે ફરિયાદ હકીકત છે એ જાહેર કરે અને તે હકીકત જોતા બાળકીની ઉંમર 13 વર્ષની હોય, આ બાળકી ઉપર 4 માસ પહેલાં, આજથી 4 માસ પહેલાં તેના ઉપર એક યુવકે એનું મોઢું દબાવી અને જે આ ફરિયાદી છે તે એક પટેલના ખેતરમાં ભાગેથી જમીન વાવતા હોય તે એરંડાના ખેતરમાં લઈ જઈ અને તેની સાથે જબરદસ્તથી બળાત્કાર કરે અને બળાત્કાર કરીને અને એને જાનથી મારી નાખવાની ધમકી આપેલી, કોઈને જાહેર કરે તો આ ધમકી આપી અને આ બાળકી એ કોઈને જાહેર કરેલ નહીં અને બાળકી માસિક ધર્મમાં આવતી હોય જેથી તેને ગર્ભ રહી ગયેલો અને 24મી તારીખે સવારના ફરિયાદીની હકીકત મુજબ તેઓને પોતાની દીકરીના શરીર ઉપર જોતા શંકા ગયેલી અને તેઓએ મેડિકલ ચેકઅપ કરાવેલું થરાદમાં અને તેના આધારે ઉજાગર થઈ કે તેના પેટમાં 4 માસનો ગર્ભ છે અને જે સીધા પોલીસ સ્ટેશન આવેલા અને ફરિયાદીની હકીકત અત્રે પોસ્ટે આવીને જણાવતા તાત્કાલિક ફરિયાદ રજીસ્ટર કરી આ બાબતે જરૂરી સહયોગિક પુરાવા એકઠા કરવાની તજવીજ ચાલુ છે। આરોપી હાલ રાઉન્ડઅપ કરી લીધેલ છે પરંતુ આરોપી પણ સગીર વય હોવાનું જણાય છે જેના પૂરા આધાર પુરાવા ઉંમરના લેવાની તજવીજ ચાલુ છે।